સુરત શહેરમાં અસામાજિક તત્વો પર કાબૂ મેળવવા માટે સુરત પોલીસ છેલ્લા ત્રણ દિવસથી મેગા ડ્રાઈવ ચલાવી રહી છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાંથી નશીલા પદાર્થોનું સેવન કરતા લોકોને હેરાન પરેશાન કરી રહેલા લોકોને પોલીસ ડિટેન્ડ કરી રહી છે ત્યારે સોમવારે રાત્રિના સમયે ચોક બજાર પોલીસની ટીમે મેગા ડ્રાઇવન ચલાવીને ચોક વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરત શહેર પોલીસે સોમવારે સતત ત્રીજા દિવસે ગુનેગારો અને અસામાજિક તત્વોથી ઉભરાતા કોસાર આવાસમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અમરોલી ઉપરાંત કતારગામ વરાછા કાપોટરા સરથાના ચોક લાલગેટ સહિતના બસો થી વધુ પોલીસ જવાનોએ કોમ્બિંગ હાથ ધરતા ગુનેગારોમાં દોડધામ મચી જવા પામી હતી કોસાર આવાસ ગુનેગારો અને અસામાજિક તત્વોથી ઉભરાઈ રહ્યું છે શહેરના ક્રાઇમ રેશિયોમાં પણ કોસાર આવાસ નામ અચૂક લેવામાં આવે છે જ્યાં દરરોજ કોઈક ને કોઈક બનાવ બનતા હોય છે જેના પગલે છેવટે તો અમરોલી પોલીસે દોડવું પડતું હોય છે અમરોલી પોલીસે તો કોસાડ આવાસમાં કાયમી ધોરણે ચોકી પણ બનાવી દીધી છે શહેર પોલીસે સોમવારે રાત્રે એસઆરપી સહિતના બસો થી વધુ પોલીસ જવાનોએ સતત ત્રીજા દિવસે કોમ્બિંગ હાથ ધર્યું હતું પરંતુ પોલીસના હાથમાં કશું લાગ્યું ન હતું જોકે ગુનેગારોમાં ફડફલાટ ફેલાઈ જવા પામ્યો છે કેમેરામેન કમલેશ સોની સાથે સોનલ તોપીવાલા દિવ્યાંગ સુરત